વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે હું તમને શીખવીશ ચોકોબાર આઈસ્ક્રીમ, જે આજથી પહેલા તમે ઘરે બનાવીને ક્યારેય નહીં ખાધી હોય તો તમે પણ આ રીત ફોલો કરીને બહુ જ આસાનીથી ચોકોબાર આઈસ્ક્રીમ બનાવી શકો છો. ચોકોબાર આઈસ્ક્રીમ નાના મોટા બધાને જ ભાવતી હોય છે. આ ચોકોબાર આઈસ્ક્રીમ બનાવવામાં આપણે આઈસ્ક્રીમ મેકરનો ઉપયોગ નહીં કરીએ, ના મોલ્ડનો ઉપયોગ કરીશું અને કન્ડેન્સ મિલ્કનો પણ ઉપયોગ નહીં કરીએ. તો પણ એકદમ આસાનીથી અને સિમ્પલ રીતથી ચોકોબાર આઈસ્ક્રીમ બનાવીશું. તો ચાલો ચોકોબાર આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરીએ. તો ચોકોબાર આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે અમૂલ ફ્રેશ ક્રીમ લીધેલું છે. તો આ ક્રીમ બહુ જ આસાનીથી કોઈ પણ બેકરી અથવા તો ડેરી પર મળી જશે. તો ઓરિયો બિસ્કિટને આપણે પહેલાં આ રીતે પેકેટ બંધ હોય ત્યાં જ તેને ક્રશ કરી લઈશું. આ રીતે આપણે ઓરિયો બિસ્કિટને ક્રશ કરીને તૈયાર કરવા. તો આપણે આ એક પેકેટ ક્રશ કરીને તૈયાર કરી લીધેલું છે, એ જ રીતે આપણે બીજા બિસ્કિટ પણ ક્રશ કરીને તૈયાર કરવાના છે. આ રીતે આસાનીથી બિસ્કિટ ક્રશ થઈને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે બધા જ ક્રશ કરીને તૈયાર કરીએ. હવે આપણા બધા જ પેકેટ આ રીતે આપણે ક્રશ કરીને તૈયાર કરી લીધેલા છે. હવે ઉપરથી તેને કટ કરી લઈશું. આ રીતે આપણે પેકેટ કટ કરી લીધેલા છે. ગ્લાસ લઈશું, ગ્લાસની અંદર પેકેટ મૂકીશું. આ જ રીતે આપણે બધા જ પેકેટ કટ કરી લઈએ. અમૂલ ક્રીમને આપણે એક બાઉલમાં લઈશું, મિક્સ કરી લઈએ. હવે આપણે અમૂલ ક્રીમ પેકેટમાં નાખીશું. આ જ રીતે બધા જ પેકેટ તૈયાર કરીએ. હવે આપણે આ રીતે બધા જ ગ્લાસ ભરીને તૈયાર કરી લીધેલા છે. હવે આપણે તેના ઉપર કુલ્ફીની સળી મૂકીશું. આ રીતે બધામાં સળી મૂકીને તૈયાર કરીએ. હવે આપણે બધા જ ગ્લાસ એકદમ તૈયાર કરી લીધેલા છે. તેને આપણે ફ્રીઝરમાં 5-6 કલાક માટે જમાવવા માટે મૂકીશું. તો ફ્રીઝરમાં આપણે ગ્લાસ મૂકી દઈએ. 250 ગ્રામ મિલ્ક ચોકલેટ લીધેલી છે. 1/4 કપ સિંગદાણાને આ રીતે કાપીને લીધેલા છે. ચોકલેટને આપણે કટ કરી લઈએ. હવે આપણી બધી ચોકલેટ કટ થઈ ગઈ છે. એક બાઉલમાં લઈશું અને આ ચોકલેટને આપણે મેલ્ટ કરીને તૈયાર કરવાની છે. ચોકલેટ મેલ્ટ કરવા માટે આપણે ડબલ બોઇલર કરીશું. તો તેના માટે તપેલીમાં પાણી ગરમ થવા માટે મૂકેલું છે. પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો તેના ઉપર આપણે બાઉલ મૂકીશું. ચોકલેટમાં 2 ચમચી બટર નાખીશું. ચોકલેટને હલાવતા મેલ્ટ કરી લઈએ. હવે આપણી ચોકલેટ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે તેને આપણે નીચે ઉતારી લઈએ. હવે ગ્લાસ લઈશું, તેની અંદર ચોકલેટ નાખીશું. ચોકલેટની અંદર સિંગદાણા નાખીશું. મિક્સ કરી લઈએ. હવે આ ચોકલેટ તો આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ફ્રીઝરમાં જે કુલ્ફી જમાવવા માટે મૂકેલી હતી તે પણ તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે બહાર નીકાળીશું. તો આ રીતે આપણી કુલ્ફી એકદમ તૈયાર છે. આ કુલ્ફીને આપણે ચોકલેટમાં ડીપ કરીશું. આ રીતે આપણે બધી ચોકોબાર તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકશો આપણી ચોકોબાર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે બધી જ તૈયાર કરી લીધેલી છે. તેને આપણે 5-10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકીશું. ત્યારબાદ આપણે તેને ખાઈ શકાય છે. હવે આપણી ઓરિયો ચોકોબાર એકદમ તૈયાર છે ખાવા માટે. તો તમે જોયું ને, એકદમ ઇઝીલી બનાવી શકાય એવી ઓરિયો ચોકોબાર તૈયાર છે. આ ઓરિયો ચોકોબાર નાના મોટા બધાને જ ભાવે તેવી તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ રીતથી ઓરિયો ચોકોબાર જરૂરથી બનાવજો. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.